હાય ફ્રેન્ડ્સ, ખબર છે .com પર મારું એક કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે જેનું નામ છે ભાવનાઓને સમજો વિથ ભાવના રાજા. સો બેઝિકલી ભાવનાઓ એટલે આપણા ઇમોશન્સ. અનફોર્ચ્યુનેટલી આપણા સ્કૂલોમાં રાઇટિંગ શીખવાડે, લખતા શીખવાડે, ભણતા શીખવાડે, મેથેમેટિક્સ શીખવાડે, પણ આપણા ઇમોશન્સ જે હોય છે, જે આપણી લાઈફની રિયલ ચેલેન્જીસ હોય છે, જે એકચ્યુઅલી આ બધું ભણ્યા પછી લોકો સાથે કેવી રીતના મેનેજ કરવું, પોતાની જોબ લાઈફમાં કેવી રીતે પોતાના ગુસ્સાને કંટ્રોલ કરવું, આ બધું અનફોર્ચ્યુનેટલી નથી શીખવાડતા. સો આ મારું એક ઇનિશિયેટિવ છે કે આપણે લોકોને ઇમોશનલ એજ્યુકેશન આપીએ થ્રુ ભાવનાઓને સમજો. સૌથી ઇમ્પોર્ટન્ટ ઇમોશન કોઈ બી હ્યુમનનું હોય છે, કોઈ બી વ્યક્તિનું હોય છે, એંગર, એટલે ગુસ્સો. જે ગુસ્સો આપણને નાનપણથી લઈને અડલ્ટહુડ સુધી આવે છે. ઇવન 60 વર્ષના, 70 વર્ષના કે 80 વર્ષના માણસને પણ ગુસ્સો આવી શકે છે. હવે ગુસ્સો છે શું એકચ્યુઅલી? ગુસ્સો આવે, પણ ગુસ્સા પર રિએક્શન આપણે લાવીએ. ગુસ્સો એટલે કે કોઈ બી વ્યક્તિ આપણા ધાર્યાથી અલગ વર્તન કરે. ધારો કે હું ઈચ્છું કે સામેવાળી વ્યક્તિ મારી સાથે આવું ના કરે, અને તો બી એ કરે, ત્યારે ગુસ્સો આવે. એક માતાને ગુસ્સો આવે જ્યારે બાળકને એ લેસન કરવાનું કહે અને બાળક ના પાડે. એક બાળકને ગુસ્સો આવે જ્યારે મમ્મીને કહે કે આજે મારું ફેવરેટ જમવાનું કેમ નહીં બનાવ્યું, કે મારું ફેવરેટ જમવાનું તમે બનાવવાના હતા અને માએ નહીં બનાવ્યું હોય. એટલે ગુસ્સો એક એવી વસ્તુ છે જે કોઈને બી આવી શકે છે, અને આવું સ્વાભાવિક પણ છે. પણ એ ગુસ્સો જ્યારે આપણે પોતાના મનને સમજાવીએ કે જસ્ટ બીકોઝ સામેવાળી વ્યક્તિ મારી સાથે મારા ઈચ્છા પ્રમાણે વર્તન નથી કરતી, એટલે આવે છે, તો ઓટોમેટિકલી આપણા ગુસ્સાનું રિએક્શન ઓછું થઈ જાય. સો ગુસ્સો કરવો સ્વાભાવિક છે, પણ ગુસ્સાનું રિએક્શન ડેફિનેટલી તમારા હાથમાં છે કે તમે ઈચ્છો તો ગુસ્સામાં મારધાર બી કરી શકો, અને તમે ઈચ્છો તો ગુસ્સાને કંટ્રોલ બી ઇઝીલી કરી શકો, કારણ કે બંને તમારા મનની વસ્તુઓ છે. બાળકને જ્યારે ગુસ્સો આવે, મોટે ભાગે એનો ગુસ્સો હોય કાં તો માતા પિતા પ્રત્યે, કાં તો એના દોસ્તાર ભાઈબંધ પ્રત્યે, કાં તો એની પોતાની અપેક્ષા પર એને પોતાને પણ ગુસ્સો આવે. ઘણા બધા બાળકો એવા હોય જે ગુસ્સો પોતાની ઉપર કાઢે, એ પોતાને ડેમેજ કરે, સૂંઘ મારી જાય, એક ખૂણામાં ભરાઈ જાય, કે તો ઘણા બધા બાળકો જેમ જેમ મોટા થતા જાય, ટીનેજ એડોલેસન્ટ થાય, તો પોતાને હાર્મ કરે, કોઈકને કોઈક રીતે કોઈ વ્યસનમાં ચાલ્યું જાય, કોઈ પોતાને પોતાને કંઈક કાપી દે, કોઈ પોતાને કંઈક ને એવું કરે જે એની પોતાની માટે ડેમેજિંગ હોય. સો બેઝિકલી ગુસ્સો રિલીઝ કરવાનો બાળકને જો શીખવાડવામાં નહીં આવે, તો એ કસે ને કસે પોતાની માટે પણ ડેમેજિંગ હોઈ શકે ને સામેવાળા વ્યક્તિ માટે પણ હોઈ શકે. નાઉ અલ્ટિમેટલી ગુસ્સાને સમજવું અને ગુસ્સાને કેવી રીતના કાબૂમાં લાવવું, એક બાળકને જો બહુ જ નાની વયથી શીખવાડવામાં આવે, તો માતા પિતાને પણ એનો ઘણો લાભ થઈ શકે. પણ એ વર્તન માતા પિતાને જોઈને બાળક શીખી શકે. જો એક માતા કે પિતા પોતાના ગુસ્સાને બહુ સારી રીતે મેનેજ કરતા શીખે, તો બાળક ઓટોમેટિકલી એ વર્તન એમાંથી જોઈને શીખે છે. ઘણીવાર બાળકો ગુસ્સાના લીધે ઇમ્પલ્સિવ થઈ જાય છે. ઇમ્પલ્સિવ એટલે મોટે ભાગે બાળકોની બધી પ્રોબ્લેમ વ્યવહારમાં કે વર્તનમાં હોય. એ લોકો હજી ઇમોશનલી એટલા મેચ્યોર ના હોય કે પોતાના ઇમોશન્સને કંટ્રોલ કરી શકે. એટલે એ લોકો શું કરે કે ઇમ્પલ્સિવ થઈને કોઈને મારી બેસે, કે કોઈને કંઈક કરી આવે, કે કોઈને બેન્ચ પરથી પાડી આવે. જે નાના નાના બાળકો હોય, જેમ જેમ મોટા થાય તેમ કોઈની સાથે ઝઘડો થઈ જાય, કોઈ વાર ટીચર સાથે કંઈ મગજમારી થઈ જાય, તો એ લોકોનો ગુસ્સાનો એક્સપ્રેશન બહુ શોર્ટ લિવ્ડ હોય અને બહુ ઇમ્પલ્સિવ હોય. અને કદાચ એ લોકો લાંબુ વિચારી બી ના શકતા હોય કે આ ગુસ્સાના લીધે મને લોંગ ટર્મમાં શું ડેમેજ થઈ શકે છે. એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કહું તો, એક છોકરીએ પોતાનું અસાઇનમેન્ટ પૂરું નહીં કર્યું હતું, અને પછી જ્યારે એના ટીચરે એને કીધું કે અસાઇનમેન્ટ પૂરું કેમ નહીં કર્યું, તો એને ગુસ્સો આવ્યો કે આટલું બધું કામ આપો છો, કેવી રીતના પૂરું થાય. એને ગુસ્સો આવ્યો, એના લીધે એને ટીચરને બહુ ખરાબ રીતે ટ્રીટ કર્યું, અને ટીચરને બહુ ખરાબ ખરાબ બોલી આવી. એ રીઝનથી એને એ સબ્જેક્ટમાં ફેલ કરવામાં આવ્યું, બીકોઝ અસાઇનમેન્ટ એમ પણ ટેકનિકલી સબમિટ નહીં થયું હતું, તો એને ફેલ કરવાનું બનતું હતું, અને ટીચરે પછી એને ગ્રેસ પીરિયડ નહીં આપ્યું. એ વસ્તુ એના મન પર એટલી બધી લાગી ગઈ, કારણ કે એમ છોકરી બહુ જ હોશિયાર હતી, પણ જસ્ટ બીકોઝ આ એક વસ્તુમાં એ ફેલ થઈ ગઈ, ને એના લીધે એને પાછી કેટી આપવી પડતે, એ વસ્તુ એનાથી ડાયજેસ્ટ નહીં થઈ, અને એ ઘરે જઈને બોલી નહીં શકી કે એકચ્યુઅલ સીન શું થયું હતું, શાના કારણે એ ફેલ થઈ છે. એને સુસાઇડનો રસ્તો લીધો. શી થોટ કે આ બધી વસ્તુઓ હું ફેસ નહીં કરી શકું, કારણ કે પિયર્સ વચ્ચે પોતાની ઇન્સલ્ટ થઈ ગઈ,
ટીચર સાથે વ્યવહાર ખરાબ થયું એટલે પાછું એ ઓપ્શન નહીં મળતે, હવે એને પાછું રિપીટ કરવું જ પડતે એ સબ્જેક્ટ. અને માતા પિતાને બોલવાની હિંમત નહીં હતી કે મારા વ્યવહારના લીધે મારી સાથે આજે આવું થયું છે. અને છેલ્લે એને રસ્તો લીધો સ્યુસાઇડનો. બટ યુ ઇમેજિન, જો એ પોતાના ગુસ્સાને મેનેજ કરી શકતે એ ટાઈમ પર, તો કદાચ આટલી ડેપ્થમાં આ પ્રોબ્લેમ નહીં જતે. એટલે બધા સ્ટેપ પર એનું એક ઇમ્પલ્સિવ બિહેવિયર જોવા મળે છે. ટીચર ખીજવાયા એટલે ઇમ્પલ્સિવ બિહેવિયર, કામ પૂરું નહીં થયું ફેલ થઈ એટલે ઇમ્પલ્સિવ બિહેવિયર, પોતાના ફ્રેન્ડ્સ વચ્ચે વાત નહીં કરી શકી એટલે એનું એક ઇમ્પલ્સિવ બિહેવિયર આવ્યું, ને છેલ્લે જ્યારે એ બધી જ વસ્તુઓ નહીં મેનેજ કરી શકી તો ઇમ્પલ્સિવ થઈને સ્યુસાઇડનો રસ્તો લીધો. સો બાળકોમાં ઇમ્પલ્સિવ બિહેવિયર નાનપણથી આવે, પણ ઇમ્પલ્સ હંમેશા વર્તનમાં આવે, મનમાં ગુસ્સો હોય. એ ગુસ્સો જો એ મેનેજ કરતા ના શીખે તો ઇમ્પલ્સિવ બિહેવિયરના લીધે લોંગ ટર્મમાં ઘણા ડેમેજીસ એ લોકોમાં જોવા મળે છે. આ વાત થઈ ગુસ્સાની. હવે આવતી વખતે આપણે બીજા એક નવા ઇમોશનલ ટોપિક પર વાત કરીએ. જો તમારી પાસે કોઈ રેકમેન્ડેશન હોય તો તમે જણાવી શકો છો.